ઊંઝામાં આગામી 18 થી 22 ડિસેમ્બરમાં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ અંતર્ગત આજે ઊંઝા ઉમિયા માતાજીના નિજ મંદિરેથી 5100 જવારા કુંડની શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. ઊંઝામાં સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં આગામી 18 થી 18 ડિસેમ્બર સુધી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ ચરણમાં આજે સવારે 8 કલાકે ઉમિયા માતાજી મંદિરથી 5100 જવારા કુંડની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં હજારો માયભક્તો જોડાયા હતા. આ લક્ષચંડી મહાયજ્ઞના આયોજન માટે વિવિધ 45 કમિટીઓ રચના કરવામાં આવી છે. આજે લક્ષચંડી મહાયજ્ઞની આજે શરૂઆત થઈ હતી ત્યારે ગુજરાત સહિત આજુબાજુ રાજ્યના લોકો અહીં આવી પહોંચ્યા હતા. આ લક્ષચંડી મહાયજ્ઞમાં 18 થી 22 ડિસેમ્બર સુધી 60 થી 70 લાખ લોકો ઊંઝા આવશે અને માતાજીના આ પાવન પર્વમાં ભાગીદાર થશે અને માતાજીના દર્શન કરી ધન્ય થશે. અને લક્ષચંડી મહાયજ્ઞમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત બિહાર અન્ય રાજ્યના મુખ્યમંત્રી સાથે ગુજરાતના આખી મંત્રીમંડળ આ લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેશે. આ લક્ષચંડી મહાયજ્ઞના બીજા દિવસે એટલે કે 19 ડિસેમ્બરના રોજ ભારતના ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ હાજરી આપશે. લક્ષચંડી મહાયજ્ઞમાં આવનાર તમામ ભાવિક ભક્તો માટે જમવાની તેમજ સુવાની વ્યવસ્થા ઉમિયા માતાજી સંસ્થા દ્વારા કરવામાં આવી છે. ઊંઝામાં રોજના 4 લાખ લોકો રોજનું ભોજન ગ્રહણ કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લક્ષચંડી મહાયજ્ઞમાં 1 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી સતત 1100 ભૂદેવો દ્વારા 700 શ્લોકો દુર્ગા સપ્તસતીનું 1 લાખ પાઠનું પારાયણ કરવામાં આવશે. અતુલ પટેલ, આજે જગત જનની માં ઉમિયાની આ પવિત્ર ભૂમિ પર જ્યારે લક્ષચંડી યજ્ઞની શરૂઆત થઈ રહી છે ત્યારે 1100 બ્રાહ્મણો દ્વારા જ્યારે ચંડીપાઠની શરૂઆત થઈ રહી છે અને 1500 બહેનો દ્વારા, ઝવેરા દ્વારા અને 15000 લોકો દ્વારા જ્યારે આજે શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે ખૂબ ઊંઝાધામની અંદર ખુશીનો માહોલ છવાઈ રહ્યો છે. અને આ પવિત્ર ભૂમિ પર જાણે કે પ્રાચીન સંસ્કૃતિ એટલે કે જ્યારે આખી ધાર્મિક સંસ્કૃતિ આખી ઉભરાઈ આવી હોય એવો માહોલ આ આખા ઊંઝાના ધામની અંદર ખુશીનો માહોલ પ્રસરી રહ્યો છે. આખું સ્વયંસેવકો દ્વારા અને અમારા પ્રોજેક્ટ ચેરમેન તેમજ પ્લાનિંગ કમિટીના ચેરમેન અને બધા સ્વયંસેવકો દ્વારા ખૂબ આયોજનબદ્ધ કામ થઈ રહ્યું છે. અને દરેક જાણે કે પોતાના ઘરનો પ્રસંગ હોય એ રીતે પોતે તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે.